અરે અમા ઘેર સાજણિયા ભલે આવ્યા રે, રુક્ષ્મણજીના સાસરિયા ભલે આવ્યા રે, અમા ઘેર સાજણિયા ભલે આવ્યા રે, રુક્ષ્મણજીના સાસરિયા ભલે આવ્યા રે, અમા ઘેર મોતી ના માન ગણેરા પડો ને પાંદડી પડ
ગમ વાગે ઢોલ ને શરણાયું વાગે કથામાં બેઠેલાને આનંદ હોય પ્રભુને સ્વાગતથી વધાવવાનો, અમને આનંદ હોય પ્રભુના ભજન ગાવાનો. પણ માં રુક્ષ્મણીજીના હૈયાની વાત શું હતી? ફુદેવને મોકલા પત્ર લઈને પત્ર પહોંચશે, પ્રભુ આવશે, કોઈ આશા ન હતી. અને એ જે વિટમણાઓ વચ્ચે માતાજીના હૃદયનો જે ભાવ હતો એ રજૂ કરું. સૈયર મોરી રે ચાંદાની રે પછવાડે સૂરજ કે દી ઉગશે રે લો સૂરજ કે દી ઉગશે રે લો સૈયર મોરી રે ચાંદાની રે પછવાડે સૂરજ કે દી ઉગશે રે લો સૂરજ કે દી ઉગશે રે લો
થઈને બહુ વાટ જોઈ, પત્ર પણ લખ્યો, પણ કાનાએ થોડું ઘણું તો મોડું કર્યું જ હતું, ઉતાવળ તો કાનાએ નહોતી રાખી. અને તે દી રુક્ષ્મણજીની પાછી હૃદયની ભાવના શું હતી એ સાંભળીએ. એ હું તો કાગળિયા લખી લખી ઠાકી કાનુડા તારા મનમાન દે. માણસને આવતા મોડું થાય આવું માનવું તો આપણા માટે અશક્ય. અને પછી તો કૃષ્ણ આવ્યા, અને પછી જે રુક્ષ્મણીજીના હૃદયનો ભાવ હતો એ શું હતો? એ મને સાયબો મળ્યો છે મો માંગ્યો કે મેની રંગ લાગ્યો.
વાત આવી અને પરણવાની વાત આવી એટલે બસ લોકોના મોઢે તો બે જ નામ, એક રાધા અને મીરા. પણ રુક્ષ્મણીજીના હૃદયની ભાવના હતી કે લોકોને મારા નામની ખબર પડે, કૃષ્ણ મારો પણ હાથ ગ્રહણ કરે અને મારું પણ નામ કૃષ્ણની સાથે અખંડ ગવાતું રહે. એ માટે રુક્ષ્મણીજીએ કૃષ્ણના નામની ચૂંદડી ઓઢવાનું નક્કી કર્યું અને એને ભાવને વ્યક્ત કરતું પણ એક કીર્તન ગાઈએ. કોઈ કહે રાધા, કોઈ કહે મીરા, કોઈ કહે રાધા, કોઈ કહે મીરા, કાના સંગ નામ જોડે છે, તારા નામની ચૂંદડી ઓઢી એક બીજો ગણ ભટકે છે, તારા નામની ચૂંદડી ઓઢી એક બીજો ગણ ભટકે છે. આ
रंगों से रंग मिले, नया नया ढंग खिले। रंगों से रंग मिले, नया नया ढंग खिले। खुशी आज द्वार
આજનું લાઈવ અમારું જે લાઈટ લાઈટ ડેકોરેશન છે અમારું ઓમ સાઈ, આ હા ઓમ સાઈ લાઈટ ડેકોરેશન અહીંયા કરેલું છે ભાઈએ સરસ મજાનું. અમારા હર્ષદભાઈ, હર્ષદભાઈ પ્રજાપતિ, જય હો જય હો. પરા
જય હરે.